નમસ્કાર દર્શક મિત્રો, લોકસામના ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. હું કાકરેચા દિવ્યા. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. સામાન્ય રીતે કિન્નરો બજારમાં અને હાઈવે પર ભિક્ષાવૃત્તિ કરતા જોવા મળતા હોય છે, જોકે હિંમતનગરમાં આનાથી અવળું થયું છે. હિંમતનગરના કિન્નરો ઘરની બહાર જ નથી નીકળી શકતા, તો શા કારણે તેઓ ઘરમાં બેસી રહે છે? જોઈએ આ અહેવાલમાં. આ છે હિંમતનગરના કિન્નરો. છેલ્લા 20થી વધુ દિવસોથી તેઓ ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને માત્ર ને માત્ર ઘરમાં સીસીટીવી કેમેરાની નજર હેઠળ રહે છે. અને એવું કારણ છે તેમના સામે થતી ખોટી ફરિયાદો. વાત જાણે એમ છે કે અમદાવાદની કિન્નરો હિંમતનગરના જયશ્રીદેના ધનસુરા અને મોડાસાનો વિસ્તાર પચાવી પાડવા માંગે છે અને આ વિસ્તાર પચાવી પાડવા માટે તેમણે અલગ અલગ જગ્યાએ હિંમતનગરના કિન્નરો સામે ખોટી ફરિયાદ દાખલ કરી છે. હિંમતનગરના સોનલ દે સહિતના કિન્નરો સામે મોડાસા પોલીસ સ્ટેશનને મારામારીની ફરિયાદ દાખલ થયેલી, તો અમદાવાદના કિન્નરોએ ગાંભોઈના કિન્નરના ઘરમાં ઘૂસી અને એક કિન્નરને માર મારેલો. આ ઉપરાંત તલોદ પોલીસ સ્ટેશનમાં 20 વર્ષ પહેલાં બનેલી ઘટનાની ખોટી અરજી દાખલ થઈ છે, જેમાં જે સમયે સોનલ દે સહિતના કિન્નરો જમાતમાં ભળ્યા ન હતા તે વખતેની ફરિયાદમાં તેનું નામ લખાવવામાં આવ્યું છે, ત્યારે હવે આગામી સમયમાં ખોટી ફરિયાદો ન થાય તે માટે તેઓ સીસીટીવી કેમેરાની નજર સામે જ રહેવા માંડ્યા છે. અમદાવાદની કિન્નરો સામે કાર્યવાહી કરવા હિંમતનગરના 85 કિન્નરોએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને પણ આવેદનપત્ર આપ્યું છે, તો બીજી તરફ ખોટી ફરિયાદોની બીકે તેઓ ઘરની બહાર જ ન નીકળતા અને આ કિન્નરો પોતાને ગુજારો કરવો પણ મુશ્કેલ બન્યો છે. ફરી મળીશું નવા સમાચાર સાથે. જોતા રહો લોકસામના ન્યૂઝ. જય માતાજી. હું બોલું જયશ્રી માસી હિંમતનગરથી. આજે અમે આ કલેક્ટર ઓફિસે આવ્યા છીએ. અમારું કોઈ ડીએસપીએ અમે પહેલાં અરજી આપી, એ લોકોએ કોઈ અમારું નિરાકરણ લાવ્યા નથી. અને અમારે ગોભાઈમાં જે મારકૂટ કરી મારા ચેલાની, એની અમે તપાસ કરાવડાવી, તે લોકો કોઈ માન્યતા નહીં રાખતા. અમે આજે એનાથી અમે કલેક્ટર ઓફિસે સાહેબને મળવા આવ્યા છીએ. સાહેબને આપ્યું છે અમે આવેદનપત્ર અને 1.5 મહિનાથી એક જ ધારા અમે ઘરે બેસીએ છીએ. રોજ માગીને રોજ ખાવાવાળા માસીઓ અમે 50 માસીઓ કિન્નરો અમે બેઠા છીએ, તો અમારું ભરણ પોષણ કેવી રીતે કરવું? અને